લીસાસરના બોપાનગર વિસ્તાર પાસે આડા રેલવે ફાટક પર રોજેરોજ ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આજે બપોરના સમયે રેલવે ફાટક પર સામસામે વાહન ચાલકો આવી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે કલાકો સુધી વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. ડીસા શહેરના ભોપાનગર વિસ્તાર પાસે આવેલ રેલવે ફાટક પર વાહન ચાલકો સામે આવી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં કલાકો સુધી વાહન ચાલકો ફસાઈ જતા ભારે હાલાકી ભોગવવી પડી હતી. ગુજરાત સરકાર દ્વારા તમામ રેલવે ફાટક ઉપર પુલ બનાવી કાયમી ટ્રાફિકની સમસ્યામાંથી હલ મેળવવા માટે હાલમાં રેલવે ફાટક ઉપર પુલોના કામ ચાલી રહ્યા છે. પરંતુ ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાં પાસે આવેલ રેલવે ફાટક પર છેલ્લા ઘણા વર્ષોથી ફાટક બંધ થતાની સાથે જ વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે. આ ટ્રાફિકની સમસ્યાના નિકાલ માટે સ્થાનિક લોકો દ્વારા અગાઉ પણ અનેકવાર સરકારમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી આ રેલવે ફાટકની સમસ્યાનો નિકાલ ન આવતા રોજેરોજ આ ફાટક પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ડીસા અને પાટણને જોડતો આ માર્ગ વર્ષોથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતો આવ્યો છે, ત્યારે આજે પણ આ ફાટક પાસે વાહન ચાલકો સામે આવી જતા ટ્રાફિક સર્જાયું હતું અને કલાકો સુધી ટ્રાફિકમાં અહીંથી પસાર થતા વાહન ચાલકો ફસાયા હતા. ત્યારે હાલ તો અહીંથી પસાર થતા વાહન ચાલકોને એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે અન્ય ફાટકની જેમ આ ફાટક પર પણ તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે તો કાયમી ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે.